નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. આજે આપણે ભણીશું ગુજરાતીની અંદર પેજ નંબર 6 ઉપર. અહીંયા સુધી આપણે જોઈ ગયા હતા, જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો તો આવશે ખોટું. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આપણે જોઈશું બનો પેલું. બચ્ચાની માં બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ. તો જવાબમાં આપણે લખીશું સાચું. એના પછી છે, બતકીને પોતાનું કદરૂપું બતકડું ગમતું ન હતું. તો બતકીને તો એનું બતક કદરૂપું બતક છે એ ગમતું જ હતું. તો જવાબમાં આવશે ખોટું. ત્રીજું છે, જુવાન હંસે કદરૂપા બતકને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોવા કહ્યું. તો આવશે સાચું. ચોથું છે, કદરૂપા બતકે હંસ કન્યાનો આભાર માન્યો. તો આવશે સાચું. ચાલો બાળકો, એના પછી છે, તમારે મારી સાથે સાથે લખતું જવાનું છે અને બોલતું જવાનું છે. ચોથું છે, કદરૂપું બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં સાચું કરો, જે ન કરતું હોય ત્યાં ખોટું કરો. પેલું છે, ખૂબ ઊંચે ઉડતું. તો આવશે ખોટું. ખૂબ ઝડપથી તરતું. ખોટું. કૂતરાની સામે થઈ જતું હતું. તો આવશે ખોટું. ચલો બાળમિત્રો, અહીંયા સુધી મારી સાથે તમારે લખાઈ ગયું હશે. હવે આપણે જોઈશું પેજ નંબર 7 ઉપર. ચોથું છે, પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું. કદરૂપું બાળક બતક જે હતું એ પોતાનું પ્રતિબિંબ જોવા માટે અરીસો રાખતું. તો કે ના, આવશે ખોટું. પાંચમું છે, પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું. આવશે ખોટું. કદી રડતું નહીં. તો પણ આવશે ખોટું. ખૂબ દુઃખી થતું. તો આવશે સાચું. જ્યારે બીજા બાકીના બતક છે એ એની સાથે રમાડતા એને ન હતા ત્યારે તે ખૂબ જ દુઃખી થતું હતું. આઠમું છે, હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું. તો આવશે ખોટું. કદી હિંમત હારતું નહીં. તો આવશે સાચું. બતકની જેમ ડરતું હતું. તો આવશે સાચું. તે પોતાને શક્તિશાળી માનતું હતું. ખોટું. હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું. તો આવશે સાચું. ચાલો બાળ મિત્રો, આટલું મારી સાથે તમારે લખાઈ ગયું હશે. એના પછી આપણે જોશું નીચેના વિધાનો કદરૂપું બતકડું પાઠના આધારે ગોઠવી તેનો ક્રમ આપો. એમાં છે, બાકીના બચ્ચા મશ્કરી કરવા લાગ્યા, અચાનક વાવાઝોડું આવ્યું, બતકીએ 4 ઈંડા મૂક્યા, તે એક રાજહંસ હતો, 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થઈ ગયું. તો હવે આ પાઠના આધારે આપણે એનો ક્રમ નક્કી કરવાનો છે. તો સૌથી પહેલો ક્રમ આવશે, બતકીએ 4 ઈંડા મૂક્યા. અહીંયા એકડો કરો 1. એના પછી છે, બાકીના બચ્ચા મશ્કરી કરવા લાગ્યા. બીજો નંબર આને આપો. એના પછી અચાનક વાવાઝોડું આવ્યું, તે આવશે 3 નંબર ઉપર. લખાઈ ગયું બાળમિત્રો? ખૂબ સરસ. હવે એના પછી આવશે, 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થઈ ગયું, એમાં આવશે 4 નંબર. અને 5 નંબર ઉપર આવશે, તે એક રાજહંસ હતો. ચાલો એના પછી જોઈએ આપણે, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. આ જે વાક્ય આપેલા જે છે એ કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે લખવાનું છે. આ પેલું છે, એમાં આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. એ કોણ બોલ્યું તું? તો કે બતક બોલતી હતી. માયા જે બતક હતી એ બોલતી હતી અને કોને કહેતી હતી? બચ્ચાને. લખો અહીંયા, બતક બતક અને અહીંયા આવશે બચ્ચા. મારી સાથે લખતું જવાનું છે. અહીંયા લખો બતક પહેલામાં અને અહીંયા લખો બચ્ચા. બીજું છે, વાવાઝોડું શાંત થાય
त्या सुधी तू अही रही सके। एवं कोने कीधु तू? तो के डोसीए कीधु तू। कोने कीधु तू? बच्चा ने। अहिया लखो डोसी, अहिया लखो बच्चा ने। एना पछी छे त्रीजु, हूँ कदरू पूछू एटले तू मारी मजाक करे छे। एवं कोण बोलू तू? तो के कदरूपू बतक। कोने कहतू तू? तो के हंस कन्या ने। लखाई गयु बाळ मित्रों, कदरूपू बतक हंस कन्या ने। चौथू छे, अरे तू भूलू पड़ी गयेलू छे। एवं कोण बोलू तू? तो के वृद्ध हंस। कोने कीधु तू? तो के कदरूपा बतक ने। वृद्ध हंस कदरूपा बतक ने। पांचमू छे, अमे तेनी साथे नहीं रमीए। एवं कोने कीधु तू? तो के बतकना बच्चा बतक ने कहता हता। लखो बाळ मित्रों, बतकना बच्चा बतक ने। छठू छे, तू मारो मित्र बनीश, तू मारो मित्र बनीश। एवं कोने कीधु तू? तो के हंस कन्याए कदरूपा बतक ने। हंस कन्या कदरूपा बतक ने। चलो बाळ मित्रों, मारी साथे आटलू तमारे लखाई गयू हसे। हवे शुं करवानुं छे? आजे मैं तमने जेटलू लखायुं, मतलब के पेज नंबर 6 उपर, हूँ तमने अहींया बताड़ी दऊं छुं। जो बाळ मित्रों, आ ब थी आपणे अहींयाथी चालू कर्युं हतुं ने, पेज नंबर 6 उपरथी ब, आजे ब देखाय छे त्यांथी आपणे लखवानी शरूआत करी हती। अहींयाथी लई अने पेज नंबर 7 उपर मैं तमने जेटलू लखायुं छे आजे, अहींया सुधी मैं तमने लखायुं छे, तो आटलू रफ नोटनी अंदर एक वखत तमारे लखाई जवुं जोईए अने पाकुं करतुं जवानुं छे। अस्तु मित्रों।